અરવલ્લી જિલ્લામાં આંગણવાડી તેડાગર અને કાર્યકર ભરતી મામલે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોડાસા ખાતે આંગણવાડીના કાર્યકરો દ્વારા ફરી એકવાર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આંગણવાડીમાં નોકરી માટે ઉમેદવારી કરનાર ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયામાં ખોટું થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઉમેદવારો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને મેરિટમાં આવતા ઉમેદવારોને ન્યાય આપવાની માગણી થઈ રહી છે। ખાસ કરીને મેરિટ પ્રક્રિયામાં નિયમ વિરુદ્ધ જઈ અને રિજેક્ટ થયેલા ઉમેદવારોને મેરિટમાં સ્થાન આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેનો વિરોધ અન્ય મેરિટમાં આવેલા ઉમેદવારો કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લાની અંદર ઓગણવાડી ભરતી કાર્યક્રમ થયેલો, જેની અંદર દરેક ઉમેદવારોએ પોતાના કક્ષા પ્રમાણે એમના ઓનલાઈન ફોર્મ ભરેલા। ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એમને એની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એમનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું। મેરિટ લિસ્ટ બહાર પાડ્યા બાદ આજ દિન સુધી એક મહિના સુધી જે મેરિટમાં પ્રથમ ક્રમના ઉમેદવારો હતા એમને કોઈ પણ પ્રકારનો હુકમ આપવામાં આવ્યો નથી। એની સામે એવો અન્યાય થઈ રહ્યો છે કે જે રિજેક્ટ ઉમેદવારો હતા એ ઉમેદવારોને એક માસ પછી બોલાવ્યા, અને બોલાવીને એ ઉમેદવારોની અંદર એ ઉમેદવારોને બોલાવ્યા પછી એમને 3:45 16 તારીખે મેરિટ બહાર પાડ્યું, અને 5:00 15 હતી અને એમને તાત્કાલિક બોલાવીને હાજર કર્યા। તો માન્ય વહીવટીતંત્રને હું પ્રશ્ન કરું છું કે એવો તો કયો પ્રશ્ન હતો કે અમને મેરિટવાળાને 30 દિવસ સુધી હાજર ન કર્યા અને આ લોકોને 15 મિનિટના સમયગાળાની અંદર બોલાવી દઈ અને એમને હાજર કર્યા, તો એની અંદર શું બતાવે છે કે આવું કરવાનું કયું કારણ હતું? અરવલ્લી જિલ્લાના મેઘરસ તાલુકાના રામગઢી ગામના જે આંગણવાડી જે ભરતી થઈ હતી અત્યારે લગભગ 1 મહિનો પૂરો થઈ ગયો છે, છતાં પણ ઊંચું મેરિટ હોવા છતાં આંગણવાડી કાર્યકરનો અત્યાર સુધીમાં ઓર્ડર મળ્યો નથી। અમે વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય એવો જવાબ મળતો નથી। વહીવટીતંત્રને નમ્ર એવી અપીલ છે કે આનું તરત સોલ્યુશન કરવામાં આવે અને ઝડપથી ઉમેદવારોને ઓર્ડર આપીને ઝડપથી હાજર કરવામાં આવે। મેં આંગણવાડી કાર્યકર ભરતીમાં ઓનલાઈન અરજી કરેલી હતી, તેમાં મારું નામ પ્રથમ ક્રમે હતું। પછી રિજેક્ટ લિસ્ટવાળાને રિજેક્ટ થયેલા વ્યક્તિઓને ફરી બોલાવવામાં આવ્યા અને તેમને મેરિટ બનાવવામાં આવી અને તેમને મેરિટમાં પ્રથમ ક્રમે નંબર આપવામાં આવ્યો અને મને બીજો નંબર આપવામાં આવ્યો। મારી સાથે અન્યાય થઈ રહ્યો છે, મને આ અન્યાય થઈ રહ્યો છે, મને ન્યાય આપવા વિનંતી। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।